हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। आज आप बनावीशू काची केरी और डूंगी कचुंबर। आ कचुंबर उनाड़ा में दररोज बपोरे खावामां आवे तो उनाड़ा ने गर्मी में लू लागती नथी अने डिहाइड्रेशन थी पण बची शकाय छे। बहुज टेस्टी एवं आ खाट्टू मीठू कचुंबर मात्र 5 मिनिट में बनी जाए छे। तो चलो कई रीते बने ते जोई लईए। अहीं मैं एक मीडियम साइजनी काची केरी और बे डूंगी लीधी छे। कचुंबर बनावा माटे हमेशा केरी कड़क अने काची होवी जोईए तो ज तेनुं कचुंबर सारूं बने। जो थोड़ी पण पाकी गयेली केरी होय के पछी नरम पड़ी गई होय तो तेवी केरीनो उपयोग कचुंबर में नहीं करवानो। हवे गाजर छीणवानी छीणीथी केरी ने छाल साथे छीणी लईशुं। गोटली के पछी गोटलानो भाग छीणाई ना जाय तेनुं खास ध्यान राखीशुं। सरस एवी आ रीतनी लांबी लांबी छीण तैयार थशे। आज रीते डूंगळीनी पण छाल काढीने डूंगळीने पण छीणी લેવાની છે। હવે કેરીની જેમ ડુંગળીને છીણો તો કેરી જેવી ડુંગળીની છીણ તૈયાર ના થાય, પણ આ રીતની એકદમ બારીક ડુંગળી થઈ જશે। હવે ડુંગળી અને કેરીની છીણને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું અને તીખાશ માટે ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરીશું। હવે અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમારે કચુંબર ખાવું હોય ત્યારે જ મસાલા કરવાના, નહીંતર કેરી ડુંગળીમાંથી પાણી છૂટું પડી જશે। તો મસાલામાં પહેલા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું। 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટેબલસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। હવે આ કચુંબરમાં ખટાશ છે, તીખાશ છે તો ટેસ્ટને બેલેન્સ કરવા માટે 3 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું અને બધા જ મસાલાને કેરી ડુંગળી સાથે મિક્સ કરી દઈશું। થોડા ઉપરથી ધાણા અને 1/2 ટેબલસ્પૂન સિંગ તેલ ઉમેરીશું। આ બંને ઓપ્શનલ છે, પણ ઉમેરશો તો ટેસ્ટ વધુ સારો આવશે। અને ફરી એકવાર કચુંબરને મિક્સ કરી દઈશું। તો આપણું ખાટ્ટું મીઠું તીખું કચુંબર તૈયાર છે, ચલો તેને સર્વ કરીએ। ફ્રેન્ડ્સ, રેસિપી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક અને શેર કરજો। ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ।